મહેસાણા જિલ્લાના ઊંઝામાં કડવા પાટીદારોના કુળદેવીમાં ઉમિયા માતાજીના મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્વજા મહોત્સવનો પ્રારંભ થયો છે ધ્વજા મહોત્સવ બાદ બાગ ખાતે ઉછામણીના દાતાઓનો સન્માન સમારંભ પણ યોજાયો હતો સાત દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમિયા માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવશે મંદિરની સ્થાપના વર્ષ અઢારસો અડસઠમાં થઈ હોવાથી ધજા ધજા ઉપરાંત આવશે ઉમિયા માતાજી મંદિરને પ્લાસ્ટિક મુક્ત બનાવાયું છે મંદિરમાં કપડાની થેલી માટે મશીન મૂકવામાં આવ્યું છે અને પાંચ રૂપિયાનો સિક્કો નાખતા જ મશીનમાંથી કાપડની થેલી મળશે મુખ્યમંત્રીના હસ્તે મશીનનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ અવસરે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાના સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પોતાના પટેલે કે આપણે હર હંમેશ કેન્દ્ર સ્થાને રહે અને આપણી તાકાત વધતી જાય દરેકે દરેક ને સાથે રાખીને આગળ કેવી રીતે વધી શકાય એનું પણ ઉત્તમ ઉદાહરણ આપણી સંસ્થા દ્વારા આજે સમાજમાં લેવામાં આવે છે ખૂબ સારી રીતે આગળ વધ્યા છે કોઈ પણ બીજી સંસ્થાઓ જે કામ કરે છે એ બધા જ અહીંયાથી ઉદાહરણરૂપ લઈ શકે એવી કામગીરી અહીંયાથી થઈ રહી છે માન્ય નરેન્દ્રભાઈએ હર હંમેશ વિરાસત બી વિકાસ બી વિરાસત સાચવીને આપણી સંસ્કૃતિ સાચવીને જો આપણે આગળ વધીશું તો જ વિકાસ આપણો લાંબો સમય સુધી ટકી શકશે આપણી સંસ્કૃતિ નહીં સચવાય તો આપણે ક્યાંક ને ક્યાંક પાછા પડી જઈએ વિરાસત અને વિરાસતની સાથે વિકાસ